भगवान जगन्नाथ जी ने 144 रथ यात्रा पूर्व योजना जड़ यात्रा की तैयारी शुरू कर 108 कलश मुकवा स्टेड ने शणगार कामगी शुरू कर दी। आ वर्षे कोरोना की स्थिति ने ध्यान में रखता सादगी जड़ यात्रा आयोजन कर जमा कड़श पांच ध्वज पताका तेमज एक गजराज शामिल थशे। जे परंपरा छे ते अनुसार 18 गजराज ने मंदिर में राखवामां आवशे अने जे स्टेन्ड तैयार थई रह्या छे तेना पर 108 कड़श मुकवामां आवशे। आ वर्षे जड़यात्रा की पूजा में भूदरना आरे डेप्यूटी सीएम नितिन पटेल और गृह राज्यमंत्री प्रदीपसिंह जाडेजा हाजर रहेशे। आवतीकाले ज्येष्ठ पूर्णिमा दिवसे जड़यात्रा महोत्सव मनावामां आवशे। मोटी महामारी ने जेवी रीते कोरोना ने जे चालती थी ई महामारी ने सरकारशीनी गाइडलाइन प्रमाणे ध्यान में राखी ने जेवी रीते के 50 व्यक्ति नी जे छे ए गाइडलाइन प्रमाणे 50 व्यक्ति में सीमित में जड़यात्रा महोत्सव मनावामां आवशे। जेवी रीते के वर्षोथी परंपरा प्रमाणे आपणे अहींथी ધજા નિશાન ને સાથે જતા હોઈએ છીએ પણ આ ફેરીની વિશેષને મહામારીને ધ્યાનમાં રાખીને લિમિટેડ ધજા રહેશે, લિમિટેડ ગજરાજ રહેશે, લિમિટેડ પૂજારી રહેશે ને લિમિટેડ સંખ્યામાં નિજ મંદિરથી સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરવાનું છે અને ત્યાં જઈ વિધિ विधान प्रमाणे शास्त्रोक्त विधि प्रमाणे गंगा पूजन करी गंगाजीनू जल घड़ामां लावी अने भगवान ने ज्येष्ठा अभिषेक स्नान करावामां आवशे। त्यारबाद गजराज गजवेश भगवान ने धारण करावामां आवशे। विशेषमां माननीय नायब मुख्यमंत्री श्री नितिनभाई आवाना छे अने गुजरात राज्यना माननीय श्री गृहमंत्री श्री प्रदीपसिंह जी पधारशे। रथयात्रा ने लीधे हजी कोई अमारे चर्चा विचारणा थई नहीं, अत्यारे तो अमारे आपणे आ जड़यात्रानी जे गाइडलाइन प्रमाणे ए व्यवस्था प्रमाणे अमे जड़यात्रा महोत्सव मनावीशुं। आपणी आशा पूरेपूरी छे कि भगवान ने प्रार्थना करी आपणे सौ के भगवान नगर यात्राए निकले। જળ યાત્રાને માત્ર હવે એક દિવસ બાકી છે ત્યારે જગન્નાથ મંદિરના પરિસરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જળ યાત્રાનું મહત્વ હોય છે કે 108 કળશમાં જે સાબરમતીના નીર છે તે લાવવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનનો અભિષેક કરવામાં આવે છે। આ વખતે કોરોનાની મહામારીના કારણે પ્રોટોકોલના આધારે જળ યાત્રા નીકળવાની છે, જેમાં માત્ર 5 કળશ લઈ જવાના છે, પરંતુ જે 108 કળશ છે તે મૂકવા માટેના જે સ્ટેન્ડ છે તેની તૈયારીઓ અત્યારે હાલ મંદિર પરિસરમાં ચાલી રહી છે। જે રીતે વાત કરીએ પ્રોટોકોલ પ્રમાણે યાત્રા યોજાવાની છે ચોક્કસથી, પરંતુ જે પ્રથા છે જે હાથ કહી શકાય કે ગજરાજનું જે પૂજન છે 18 જેટલા જે ગજરાજનું પૂજન કરવામાં આવશે, પરિસરમાં 18 ગજરાજ હાજર રહેશે, તેમજ 108 કળશથી ભગવાનનો જે અભિષેક છે તે કરવાની તૈયારીઓ પણ અત્યારે હાલ કરી દેવામાં આવી છે। 5 કળશ માત્ર જે કહી શકાય કે ભૂદરના આરે લઈ જવાશે અને ત્યાં જળયાત્રાની જે વિધિ છે તે કરવામાં આવશે, પરંતુ ત્યારબાદ જે અભિષેકની વિધિ છે તેમાં 108 જે કળશ છે તે રહેશે, તેની માટેની તૈયારીઓ અત્યારે હાલ મંદિરમાં શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન શૈલેષ સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ। ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળતા પહેલાં જે પૂર્વે જલયાત્રાનું મહત્વ હોય છે, જલયાત્રાને લઈને અત્યારે હાલ અમદાવાદના જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તૈયારીઓના ભાગરૂપે જે 108 કળશ હોય છે તેને જે ડેકોરેટ કરવાનું, રંગવાનું જે કામ છે તે અત્યારે હાલ ચાલી રહ્યું છે। દર વર્ષે વહેલું આ કામકાજ શરૂ કરવામાં આવતું હોય છે, પરંતુ કોરોનાની મહામારી વચ્ચે, પ્રોટોકોલ વચ્ચે આ જળયાત્રા નીકળવાની છે, ત્યારે જલયાત્રા પૂર્વે તૈયારીઓ ચાલી રહી છે। આવતીકાલે જલયાત્રા છે ત્યારે મંદિરમાં જે ગર્ભગૃહ છે તેને પણ સાફ સફાઈ અને શણગારવાની કામગીરી અત્યારે હાલ મંદિરમાં પણ ચાલી રહી છે। જે રીતે કહી શકાય કે આવતીકાલે નીકળનારી જલયાત્રામાં જે તૈયારીઓ છે તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે। કળશ મૂકવાના સ્ટેન્ડને ડેકોરેટ કરવામાં આવી રહી છે, પતિકા જે પતાકાઓ લહેરાવાની છે તેને પણ અત્યારે શણગારી દેવામાં આવી છે। બીજી તરફના દ્રશ્યો તમે જુઓ છો કે જ્યાં ભગવાનનો ગર્ભગૃહ છે તેને પણ સજાવવાની કામગીરી ચાલી રહી છે, ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે। આવતીકાલે
આવતીકાલની જળયાત્રા એ કોરોનાના પ્રોટોકોલ સાથે નીકળવાની છે, જેમાં મર્યાદિત સેવકો હશે અને 5 કળશ 5 ધજા પતાકા અને જે રીતે કહી શકાય 1 ગજરાજ સોમનાથના ભૂદળના આરે રહેશે અને જળયાત્રા જે છે તેની ગંગાપૂજા કરવામાં આવશે, જેમાં ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહેશે અને કોરોનાના પ્રોટોકોલ સાથે નીકળનારી જળયાત્રાને લઈને અત્યારે મંદિરમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે. કેમેરામેન શૈલેષ સાથે આશ્કાજાની ઝીંગડીયા અમદાવાદ.